વિદ્યાર્થી મિત્રો, વાત્સલ્ય કન્યા શાળામાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દીમાં પાઠ 3 અંતરિક્ષ પરી સુનિતા વિલિયમનો ભાગ 3 સમજીશું. ડિસ્કવરી અભિયાન ફ્લોરિડા સે કેનેડી સ્પેસ સેન્ટર સે ફ્લાઇટ ઇન્જિનિયર કે તોર પર ડિસ્કવરી મિશન મેં શામિલ હોને કે બાદ 10 દિસંબર 2007 અટલાન્ટિક અંતરિક્ષયાન સે સુનિતા સ્પેસ સેન્ટર પહોંચી. 17 સિતંબર કો અંતરિક્ષ મેં ચહલ કદમી કી પૃથ્વી સે 360 કિલોમીટર કી દૂરી પર કક્ષા મેં સ્થિત અંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન કી ગતિ પ્રતિ ઘંટે 27,744 કિલોમીટર થી. યહ અડ્ડા પ્રતિદિન પૃથ્વી કે 15.7 ચક્કર કાટતા થા, અર્થાત સુનિતાને પૃથ્વી કે 1967 ચક્કર અપને અંતરિક્ષ પ્રવાસ મેં લગાય. ઇસ અભિયાન મેં સુનિતાને 29 ઘંટે 17 મિનિટ તક સ્પેસ વોક કરકે અંતરિક્ષ મેં રિપોર્ટ બનાયા. ઇસકે પહેલે અપ્રેલ માહ મેં 4 ઘંટે 24 મિનિટ મેં મેરાથન જીતને વાલી પહેલી અંતરિક્ષ યાત્રી બન ચૂકી હૈ. અંતરિક્ષ કે બોસ્ટન મેરાથન મેં 4.5 ઘંટે મેં 42 કિલોમીટર કા સફર કાટને વાલી પ્રથમ અંતરિક્ષ યાત્રી હુઈ. સુનિતાને અંતરિક્ષ મેં 188 દિન ઓર 4 ઘંટે કે સેનોન લ્યુસિક કા રિકોર્ડ તોડા. ડિસ્કવરી અભિયાન 10 ડિસેમ્બર 2007 રોજ ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી ફ્લાઇટ એન્જિનિયર તરીકે ડિસ્કવરી મિશનમાં જોડાતા એટલાન્ટિસ અવકાશયાન સુનિતા સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું. ડિસેમ્બર 17 રોજ તે અવકાશમાં ચાલવા લાગ્યું. પૃથ્વીથી 360 કિલોમીટરની પરિક્રમા કરી રહેલા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની ગતિ પ્રતિ કલાક 27,744 કિલોમીટર હતી. આ અડ્ડા દરરોજ પૃથ્વીની 15.7 ક્રાંતિ કરતો હતો, એટલે કે સુનિતાએ પોતાના અવકાશ સ્થળાંતરમાં પૃથ્વીના 2,967 ગોળા ફર્યા. આ અભિયાનમાં સુનિતાએ સ્પેસવોક દ્વારા 29 કલાક 17 મિનિટ સુધી અવકાશમાં રેકોર્ડ બનાવ્યો હતો. એપ્રિલની શરૂઆતમાં તે 4 કલાક 24 મિનિટમાં મેરેથોન જીતનાર પ્રથમ અવકાશ યાત્રી બની હતી. સ્પેસના બોસ્ટન મેરેથોનમાં 4.5 કલાકમાં 42 કિલોમીટરની મુસાફરી કરનારી પ્રથમ અવકાશ યાત્રી બનનારી સુનિતાએ અંતરિક્ષમાં 188 દિવસ અને 4 કલાકના સેનોન લ્યુસિકનો રેકોર્ડ તોડ્યો હતો. સુનિતા વિલિયમ કા 6 મહિને તક રહેને કા અનુભવ હૈ કી વહાં વ્યાયામ કરના બહુત આવશ્યક હૈ તાકિ માસ પેશીઓ ઓર હડ્ડીઓ કી શક્તિ બનાએ રખી જા સકે. શરીર કો લલીચા બનાએ રખા જાય. જૈસા કી સાઇકિલ ચલાના, દોડના, હવા મેં તેરના આદિ. અંતરિક્ષ યાત્રા મેં સોના મુશ્કિલ. રોજ ડિબ્બા બંધ ભોજન. ભારહીનતા. શરીર કે લચીલેપન તીવ્ર ગતિ સે ખતમ હોના. માંસપેશિયાં ઓર હડ્ડીઓ કો તેજ સતી જૈસી સમસ્યા થી. સુનિતા વિલિયમ્સનો 6 મહિના રોકાવાનો અનુભવ એ છે કે ત્યાં કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી સ્નાયુઓ અને હાડકાની શક્તિ જાળવી શકાય છે. શરીરને લવચીક રાખો, જેમ કે સાયકલ ચલાવવું, દોડવું, હવામાં તરવું વગેરે. અવકાશી મુસાફરીમાં ઊંઘમાં તકલીફ, દૈનિક તૈયાર ખોરાક, વજન ઓછું થવું, ઝડપી ગતિએ શરીરની રાહત ગુમાવી સ્નાયુઓ અને હાડકાને ભારે નુકસાન જેવી તકલીફો થાય છે. સુનિતાને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર મેં 6 મહિને પ્રવાસ કે દૌરાન કઈ મહત્વપૂર્ણ કાર્ય કિએ, જૈસે હ્યુમન લાઈફ, સાયન્સ, ફિઝિકલ સાયન્સ, પૃથ્વી કા નિરીક્ષણ, શિક્ષા ઓર ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન જૈસે વિષયો પર કામ કિયા. ઇસકે અલાવા સુનિતાને ઇસ દૌરાન જમા કિએ ગયે બ્લડ સેમ્પલ, ન્યુટ્રિશન સે સંબંધિત અનુસંધાન કર રહે વૈજ્ઞાનિક તક પહોંચાય. આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રમાં 6 મહિનાના રોકાણ દરમિયાન સુનિતાએ માનવ જીવન વિજ્ઞાન, શારીરિક વિજ્ઞાન, પૃથ્વી નિરીક્ષણ, શિક્ષણ અને તકનીકી તોડફોડ જેવા ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા. આ ઉપરાંત સુનિતાએ આ દરમિયાન એકત્રિત રક્ત નમૂનાઓ, પોષણ સંબંધિત સંશોધન કરતા વૈજ્ઞાનિકોને એકત્રિત કર્યા હતા.
सुनीता ने कहा, यहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है, दुनिया को अलग नज़रिए से देखने का मौका और यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियों के लिए बचाए। अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझे रहते हैं। सुनीताए कह्यू, मने लागे छे कि अहींनी सौथी मोटी वात ए छे कि आपणी धरती केटली भव्य छे। दुनियाने जुदा जुदा दृष्टिकोणथी जोवानी तक अने आवनारी पेढ़ीओ माटे तमारा ग्राहक अपना ग्रह ने केवी रीते बचावा ते विशेनी समझ साथे काम करवा माटे जग्या ए एक सरस जग्या छे। अने अहीं आवीने लागे छे कि आपणे पृथ्वी पर केम विवादमां मूंझवणमां उलझन अनुभवीए छीए। नई दिल्ली के अमेरिकी सेंटर में अंतरिक्ष यान जब भारत पर से गुजरा तब वीडियो कॉन्फ्रेंसिंग के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा कि यहाँ से विश्व सीमाओं में बटा नज़र नहीं आता, यहाँ से सिर्फ दिखता है। हमारा सुंदर ग्रह, सुंदर ग्रामीण इलाके, सुंदर पहाड़ और आसमानी रंग के सुंदर महासागर, हरे मैदान और उनके रंगों में जमीन दिखाई दे रही थी। यह दृश्य बहुत मनोहर था। नवी दिल्ली ना अमेरिकन सेंटर खाते भारत ऊपर थी पसार थयु त्यारे वीडियो कॉन्फरेंसिंग दरमियान प्रश्नों ना जवाब सुनीता ने जवाब आपता कह्यु के अहींथी विश्वनी सरहदो देखाती नथी, मात्र अहीं आपणे जोईए छीए। सुंदर ग्रहों, सुंदर देशभर, सुंदर पर्वतों अने आकाश रंगना सुंदर महासागरों, लीला मैदानों अने अनेक रंगों में जमीन देखाती हती। आ दृश्य खूब ज सुंदर हतो। 19 जून 2007 को स्पेस शटल अटलांटिक सुनीता समेत 7 अंतरिक्ष यात्रियों को लेकर धरती की ओर रवाना हुआ। पूरा विश्व सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था। 194 दिन 18 घंटे और 58 मिनट अंतरिक्ष में बिताकर रिकॉर्ड बनाकर सुनीता की वापसी 22 जून 2007 को हुई। सुनीता के आश्चर्यजनक कार्य से भारतीयों और गुजरातियों का सर ऊंचा हुआ। हम कह सकते हैं कि यह यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनाना होगा। 19 जून 2007 में अंतरिक्ष शटल एटलांटिस सुनीता साथे 7 अवकाश यात्रियों ने लेने पृथ्वी तरफ उड़ियो हतो। सुनीता की सलामत परत माटे आखू विश्व प्रार्थना करी रही हतो। 194 दिवस 18 कलाक 58 मिनिट की जगह सुनीताए 22 जून 2007 ना रोज रिकॉर्ड बनावीने वापसी करी हती। सुनीता ने अद्भुत कृति द्वारा भारतीय अने गुजरातियों माथू ऊँचू करायू छे। अपने कही सकी कि जो स्त्री ने उच्च स्थान पर मूकू हो तो सुनीता ने हिम्मतवान अने महत्वाकांक्षी बनो।